આ યુનુસભાઈનું છે જે આપણે જૈવિકના અંદર કરાયું છે ને આપણે જે બધી વાત કરી. હવે અહીંયા યુનુસભાઈના બાજુમાં આ ખેત છે કે જે પુરાની જે સેમ પદ્ધતિ પર કરેલું છે જેમ પહેલાં ગામવાલા કરી રહ્યા હતા. તો કાકા આમાં ને આમાં શું પ્રોબ્લેમ થઈ છે? આમાં વાયરસ એટલે જે કેમિકલવાળું પાણી જે આવે છે એ પાણીથી વિકાસ બરોબર થયો નહીં. તો હવે વધતા બીરું શું કે આમાં એ વાયરસ આવ્યું, વાયરસ અને વાદળ એવું બધું કોઈ વાયરસ છે ને, એ વાયરસનો હિસાબ આનું બરોબર એનું સેટ નથી એમ. જે આવતી સાલ અમે જે કર્યું ને એ પદ્ધતિ પ્રમાણે કર્યું હતું અને ઓન જે પદ્ધતિ પ્રમાણે કરવા જાય તો એનું ઉલટું જ થઈને ઉભું રહ્યું એમ. અચ્છા, એમ તો હવે કોઈ કેમિકલ નથી આ પાછું આ સુધરે એવું? સુધરવામાં તો અમારે દેશી દવા કરવી પડે. અમારે જે દવા અમે લાવે છે એ દવામાં કોઈ આનો કોઈ અસર આવી નહીં. તો હવે તમારે શું લાગે, આ પાછું થશે, અચ્છું થઈ જશે પાછું? હવે એ આ જે આડ્યું એ બરોબર પતી ગયું, હવે આમાં કાંઈ બી આવે ફળ બી નહીં આવે, ફળ બી નહીં આવે. અને ફેલ ગયું હવે જે એ હાલતમાં છે ને એ જ હાલતમાં રહેવાનું બસ. તો પછી આ પ્રોડક્શન અડધું આવ્યું કે અડધું બી ના આવ્યું? અડધું તો આવ્યું, હવે અડધું નથી આવ્યું. પ્રોડક્શન હજુ ખર્ચો નીકળી જશે, જો આરામથી નીકળી જશે, જો કદાચ અમારો કોઈ ભાવમાં સુધારો થશે ને તો ખર્ચો. બાકી પ્રોફિટ ના થયું? પ્રોફિટ ન થયું, પ્રોફિટ ના થયું. સીઝન આપણી ફેલ જાય એમ? સીઝન ફેલ જાય. અચ્છા, સીઝનમાં તો હમણાં ફિલહાલ સગલા આમ તો બીજા ખેડૂતો ફેલ જ છે, તો આવતી સાલે નવી જગ્યાથી કામ કરી શકીએ. હા બસ એ રીતનું છે આ બધું. બાકી આજે સડી રહ્યા છે ને આ તો આ પાણીના વજહથી થયું? પાણી નીકળવાનું જે નાની 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 જીવાણુ કીટાણુ આવે ને એથી રાગે રાગે પાણીથી આ જે આ બધીથી આ સાજત મોટી થાય એ અંદર ઘૂસી જાય છે અને ઘૂસીથી આ બધું આ નુકસાન થાય છે. તો યુનુસભાઈ તમારે એ પ્રોબ્લેમ છે આનામાં? આ બાંધવાથી ફરક પડી ગયો? મારા બાંધવાથી ફરક પડી ગયો. આપણે જે પદ્ધતિમાં જે છે ને એ પદ્ધતિ આપણે બહુ અનુકૂળ આવે, બહુ સારું છે. આમનું જે ખર્ચો વધી ગયો અને પ્રોફિટમાં થોડું કમજોર. તો એ તો હવે પ્રોડક્શન વધશે ને તમારું? પ્રોડક્શનમાં એવું. તો સાહેબ અમે તમારે બંને બતાવી દીધા છે. આ યુનુસભાઈ આ વખત તમારા કેવાસી જે નવી સિસ્ટમ અને નવી ટેકનોલોજીથી કામ કરું છે. આપણે જે આકામોલા ફરમાવે છે કે લેટેસ્ટ ટેકનોલોજીથી તમે કરો, જૂની પદ્ધતિને છોડીને નવી ચીજ કરી એ જ કરવું એ જ છે. ટમાટર પહેલાં આમ કરતા હતા અને હવે આમ કરે છે, તો આ બેમાં ફરક દેખો આપ કે આ જૂની પદ્ધતિ હતી એમાં આ નુકસાન થયું અને આ નવી છે, આ નવી ટેકનોલોજીમાં આ એની પ્રોડક્શન અને એનું આ ચીજ દેખો. તો હવે આ રેગ્યુલર અગર કરશે ને આમાં એક્સપર્ટીઝ આવી જશે તો પ્રોફિટ બી ઘણું ડબલ ટ્રિપલ પ્રોફિટ થવાના ચાન્સીસ છે. થેન્ક યુ.